એવોર્ડ એને મળે છે. અકબરે એકવાર બિરબલને બોલાવીને કહ્યું કે દિલ્હીમાં આમ તો આળસુઓ ઘણા છે, પણ જે શ્રેષ્ઠ કક્ષાનો આળસુ હોય એને આપણે એવોર્ડ આપવો છે. તો તું શહેરમાં જાહેર કરાવ કે જેટલા આળસુ હોય એ બધા રાજ દરબારે નામ નોંધાવી જાય. રાજાના કહેવા પ્રમાણે બિરબલે જાહેરાત તો કરાવી દીધી, પણ મહિના પછી એક પણ નામ ના આવ્યું ત્યારે અકબરે બિરબલને ફરીવાર બોલાવ્યો. બિરબલ, આમ કેમ છે? રાજન, આપણે તો આળસુઓના નામ લખવાના છે ને, અને જો નામ લખાવવા સામે ચડીને આવે તો એ આળસુઓના છે ના, માટે આપણે જ આપણા માણસોને ઘેરે ઘરે મોકલવા પડશે, આળસુઓની શોધી કાઢવા પડશે, અને બે બધાને પકડી પકડીને અહીંયા લાવી આવવા પડશે. બિરબલની વાત અકબરને બરાબર લાગી. એને આખું એ તંત્ર એની સલાહ પ્રમાણે ગોઠવી દીધું અને એને આળસુઓને ખેરકા ખાઈ શકાય એવા 20 આળસુઓને એના માણસો રાજ દરબારમાં લઈ આવ્યા. એ તમામને પૂર્વ યોજના પ્રમાણે એક વિશાળ કમરામાં રાખ્યા અને બારણું કર્યું બંધ, પછી લગાવી આગ. શરૂઆતમાં તો એક પણ આળસુ જ્યાં બેઠો હતો ત્યાંથી ઊભો ન થયો, પણ પછી જેમ જેમ આગ જોર પકડવા લાગી અને એનો તાપ લાગવા માંડ્યો તેમ તેમ એક પછી એક આળસુ દોડી દોડીને બારણા પાસે આવીને બારણા ખખડાવવા લાગ્યો. બહાર એક માણસ ઊભો જ હતો. એ બારણું ખોલીને દરેક આળસુને બહાર લેતો જ ગયો. એમ કરતાં 18 આળસુઓ બહાર નીકળી ગયા, પણ 2 હજી અંદર જ હતા. પોતપોતાની જગ્યાએ બેઠા બેઠા વાત કરતા હતા. શું લાગે છે? શેનું? આ ભડકા? એ તો દિવાળીનો પ્રકાશ છે. હે? હા, તો બહાર નીકળવા જેવું નથી એમ જ ને? હા હા, એમ જ. પણ જ્યાં વાત ચાલતી હતી ત્યાં પ્રશ્ન પૂછી રહેલા આળસુની બાજુમાં જ સળગતી બારી પડી અને એ ભાગ્યો. દોડીને નીકળી ગયો દરવાજાની બહાર, પણ પેલો આળસુ તો ત્યાં જ જ્યાં બેઠો હતો ત્યાં જ બેઠો રહ્યો. અકબરને લાગ્યું કે હવે આ પરીક્ષા લંબાવવામાં મજા નથી. માણસો દ્વારા આગ એને બુઝાવી નાખી અને આળસુને એવોર્ડ વિજેતા જાહેર કર્યો. રાજ દરબાર ચાલુ જ હતો. અકબર ત્યાં પહોંચી ગયો અને આળસુને અહીંયા લાવવા એણે માણસને રવાનો તો કર્યો, પણ માણસ જેવો ગયો હતો એવો જ પાછળ. પેલો આળસુ ક્યાં? એ ત્યાં જ છે અને અહીં આવવાની ના પાડે છે. પણ તારે એને કહેવું હતું કે એને શ્રેષ્ઠ આળસુ તરીકેનો એવોર્ડ સ્વીકારવા રાજ દરબારમાં હાજર થવા ખુદ રાજા બોલાવે છે. મેં એને આ વાત કરી. પછી એટલું જ બોલ્યો કે એવોર્ડ આપવા જ હોય તો રાજા રાજ દરબાર અહીંયા ભરે અને મને એવોર્ડ આપે. આળસુ તરીકે અપાતા એવોર્ડનું એટલું તો ગૌરવ જણાવવું જ જોઈએ કે એવોર્ડ આળસુ પાસે આવે, પણ આળસુ તો એવોર્ડ પાસે ન જ જાય. ગ્રંથકાર શ્રી આ શ્લોકમાં એક આવી જ વાત લઈને પધારે છે. તું મજેથી ખાય છે, પીએ છે, સૂએ છે અને ખેલે છે એ તો અમને દેખાય છે, પણ આ જીવનની સમાપ્તિ પછી તારું શું? તારી આ મજાનું શું? કારણ કે આ તમામ મજા તો કેવળ પુણ્યને જ બંધાયેલી છે, અને તું આ જીવનમાં એવો કોઈ પુણ્ય કાર્ય તો કરતો નથી. વગર પુણ્ય પરલોકમાં તારી હાલત શું થશે એનું અમે અનુમાન પણ કરી શકતા નથી. દિલ્હીના દરબારમાં ભલે શ્રેષ્ઠ આળસુને એવોર્ડ મળ્યો હશે, પણ આ સંસારમાં જે પુણ્ય કાર્ય કરવામાં આળસુ બને છે એને તો કર્મસત્તાના કોરડા જ ખાવા પડે છે. આના અનુસંધાનમાં એક મજેની વાત ખાસ સમજી રાખવી જેવી છે. સૈનિક જો તલવારની રક્ષા નથી કરતો, એ તલવાર સૈનિકની પણ રક્ષા નથી જ કરતી. વેપારી જો ધંધાની રક્ષા નથી કરતો, તો ધંધા એ વેપારીની રક્ષા પણ નથી જ કરતો. રાજા જો પ્રજાની રક્ષાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લે છે, તો પણ પ્રજા પણ રાજાની રક્ષાની જવાબદારીમાંથી પીછેહટ કરી લે છે. વિદ્યાર્થી જો શિક્ષકને નથી સાચવતો, તો શિક્ષક પણ વિદ્યાર્થીને સાચવવાનું બંધ કરી દે છે. જો બહિર જગતનો કાયદો આ છે, તો અભ્યંતર જગતનો પણ આ જ કાયદો છે. જો તમે ગુણની રક્ષા નથી કરતા, તો એ ગુણ પણ તમારી રક્ષા નથી કરતો. જો તમે પુણ્યની રક્ષા નથી કરતા, તો એ પુણ્ય પણ તમારી રક્ષા નથી જ કરતું. બસ આ જ વાત કરી છે ગ્રંથકાર શ્રી આ શ્લોકમાં. તને વર્તમાન કાળમાં મળેલું સુખ એ તારા વર્તમાન પુરુષાર્થને આભારી નથી, પણ ભૂતકાલીન તારા પુણ્યને આભારી છે. આ વાસ્તવિકતાનો તું અસ્થિ મજ્જા બનાવી લેજે, કારણ કે ધંધાના ક્ષેત્રે તારા કરતાં 10 ગણા વધુ પુરુષાર્થ કરનારને એટલું નથી મળતું જેટલું તને મામૂલી પુરુષાર્થે મળે છે. સફળતા મેળવવા પુષ્કળ ધમપછાડા કરવા છતાં તારા પ્રતિસ્પર્ધીથી એ દૂર ને દૂર જ રહે છે અને તને સફળતા સામેથી આવીને મળે છે. વ્યવસ્થિત સોદો કરવા છતાંય તારો પડોશી નુકસાનીમાં ઉતરી રહ્યો છે અને આધે ધડ સોદો કરવા છતાંય તું કમાઈ રહ્યો છે. આનો અર્થ એક જ છે કે તારી પાસે ભૂતકાલીન પુણ્યકર્મની મૂડી જોરદાર છે. પ્રશ્ન અમારે તને એટલો જ પૂછવાનો છે કે જે પુણ્ય અત્યારે તારી રક્ષા કરી રહ્યું છે, એ પુણ્યની તું અત્યારે રક્ષા કરી રહ્યો છે કે અવગણના કરી રહ્યો છે? જે પુણ્ય તને અત્યારે સુખ આપી રહ્યો છે, એ પુણ્યને તું સાચવી રહ્યો છે કે વેડફી રહ્યો છે? જે પુણ્યના કારણે તું અત્યારે લીલા લહેર ભોગવી રહ્યો છે, એ પુણ્યમાં તને રસ છે કે લીલા લહેરમાં જ રસ છે? જો જવાબ તારો આ જ હોય કે મને તો સુખમાં મજામાં અને લીલા લહેરમાં જ રસ છે, પુણ્યની સાથે તો મારે સ્નાન સૂતકનો સંબંધ નથી, તો અમારે તને એટલું જ કહેવું છે કે ભાવિ તારું ભયંકર છે. બેંકમાંથી રકમ ઉપાડીએ જ જાય અને નવી રકમ જમા કરાવે જ નહીં એ વેપારીની જે હાલત થાય છે એના કરતાં તારી હાલત વધુ ભયંકર બનવાની છે. કારણ કે તું માત્ર પુણ્ય નથી જ કરતો એવું નથી, પણ પાપો જ ચિક્કાર કરી રહ્યો છે. આ પાપો તારા લમણે એવા દુઃખો ઝીંકશે કે જેની તે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય.
હજી એ બાજી તારા હાથમાં છે. જે પુણ્ય અત્યારે તારી રક્ષા કરી રહ્યો છે એ પુણ્યનું તું રક્ષણ કરવા લાગ. અમે તને ગેરંટી આપીએ છીએ કે પછી તારું ભાવિ એ પુણ્ય જ સાચવી લેશે. દુઃખ તારા પર એ આવા જ નહીં દે અને સુખનો ભંડાર તારા ચરણોમાં ખાલી કરી દેશે. પણ માણસની આ એક ભારે નબળી કડી છે. એને દુઃખમાંથી સુખમાં આવવું છે પણ સુખમાં આવીને એને ધર્મ નથી કરવો પણ પાપ જ કરવા છે. કબૂલ, 4 ડિગ્રી તાવ છે શરીરમાં, ક્યાંય ચેન નથી. એ તાવ ઉતારવા દવા લેવી છે પણ તાવ ઉતરી ગયા પછી કરવું છે શું? એ જ બજારમાં દોડદા. કબૂલ, આંખમાંથી સતત પાણી ચાલ્યા કરે છે અને એનું કારણ આંખ દુખે છે પણ ઘણી. એ માટે આંખના ડૉક્ટર પાસે જઈને આંખમાં ટીપા નખાવે છે પણ આંખ સારી થઈ જાય પછી કરવું છે શું? ટીવી જોવા બેસવું છે. કબૂલ, દારિદ્ર્યના કારણે જીવનમાં તકલીફો ઘણી પડી છે. સંપત્તિની છૂટ હોય તો એ તકલીફોમાંથી છુટકારો મળી જાય. આ હિસાબે એક સાથે 2 જગ્યાએ નોકરી ચાલુ કરી છે પણ સંપત્તિની ભળતી છૂટ થઈ જાય પછી કરવું છે શું? જલસાઓ. કબૂલ, બુદ્ધિમંદ છે એટલે હાલતા ને ચાલતા બીજાથી છેતરાઈ જવાનું બને છે. ક્યારેક હકીકત સમજી પણ નથી શકાતી અને એ માટે ઔષધિનું સેવન કરવું છે પણ બુદ્ધિ ધારદાર બની જાય પછી કરવું છે શું? છલકવટ અને કાવા દાવા. બસ આ જ રામાયણ સર્જાય છે આપણા જીવનમાં. અનંતકાલના સંસાર પરિભ્રમણમાં કદાચ દુઃખમાંથી સુખમાં આપણે અનંતવાર આવ્યા છીએ પણ સુખમાં પહોંચ્યા પછી આપણે એક જ કામ કર્યું છે, પાપો કરવાનું. જો સુખમાં પહોંચ્યા પછી આપણે ધર્મ કરવાનું રાખ્યું હોત તો એ ધર્મ આપણને છેક આનંદ સુધી લઈ ગયો હોત અને સદગતિમાંથી એને આપણી બદલી પરમગતિમાં કરી દીધી હોત. પણ આપણે ખાઈ ગયા છાપ. દુઃખમાંથી સુખમાં પહોંચી ગયા પછી ભૂલી ગયા ધર્મને, ભૂલી ગયા પુણ્યને અને રાચી માંચીને કરવા લાગ્યા પાપો અને એ પાપોએ ફરી આપણને નાખ્યા દુઃખોમાં અને સદગતિમાંથી આપણી બદલી કરી દઈ દુર્ગતિમાં. ગરજ સરી અને વેદ ભરી આ કહેવતને આપણે સાચે જ ચરિતાર્થ કરી. બને એવું કે તબિયત સુધરી જાય પછી ડાયો દર્દી વેદને છોડી દે પણ વેદનો વેરો તો જ ન જ બને ને. હા, જે દર્દી જલસાને જ જીવન માનતો હોય છે, મોજ મજાને જીવનની સફળતા માનતો હોય છે, વિલાસને જ જીવનની સાર્થકતા માનતો હોય છે, એ દર્દી વેદનો વેરી અચૂક બની જાય છે. કારણ કે વેદે એને સખ્ત શબ્દોમાં ચેતવણી આપી હોય છે કે જો તબિયત સારી રાખવી હોય તો આ બધા જલસાઓ બંધ કરો અને જીવનને થોડુંક સંયમિત બનાવો, નહીં તો લાકડા ભેગા વહેલા પહોંચશો. હવે આવી સલાહ એ દર્દીને ક્યાં જામે? કારણ કે એને જલસાઓની સમાપ્તિમાં તો જીવન સમાપ્ત થતું દેખાતું હોય છે અને હિસાબે જ આવા જલસા પ્રેમી દર્દી વેદનો વેરી બની જતો હોય છે. અલબત્ત એમાં નુકસાનીમાં દર્દી જ ઉતરતો હોય છે કારણ કે વેદની દવાથી માંડ તબિયત કંઈ ક્લાઇન્ટ પર આવી હોય છે અને એ તબિયત પુનઃ જલસાઓ શરૂ કરી દેવાથી કથળવા લાગે છે અને કદાચ એવું પણ બને છે કોઈક અસાધ્ય રોગનો શિકાર બનીને દર્દી વહેલો પરલોકમાં રવાના થઈ જાય છે. બસ આ જ બન્યું છે આપણી બાબતમાં. જે ધર્મના કે પુણ્યના પ્રતાપે આપણે દુઃખમાંથી સુખમાં પહોંચી ગયા એ જ ધર્મના અને પુણ્યના આપણને દુશ્મન બની બેઠા. કારણ કે પુણ્ય કાંઈ એમને એમ નથી બંધાતું, ધર્મ કરવો પડે છે અને ધર્મ પણ ખાલી વાતો કરવાથી નથી થઈ જતો. એના માટે જીવનને અનેકવિધ નિયમોથી નિયંત્રિત કરવું પડે છે, ચિત્તને સદભાવનાઓથી ભાવિત કરવા રહેવું પડે છે, સંપત્તિની મૂર્છા ઘટાડવી પડે છે, સ્વજનો પ્રત્યેનો રાગ પર બ્રેક લગાવવી પડે છે, પદાર્થોના ત્યાગનો પુરુષાર્થ કરવો પડે છે. હવે આપણી સ્થિતિ છે પહેલાં જલસા પ્રેમી દર્દી જેવી. ભોગોમાં જ આપણે જીવનને સફળ માની બેઠા છીએ અને સંપત્તિની રેલ મછેલમાં જ જીવનને આપણે સાર્થક માનીને બેઠા છીએ. એના પર જ નિયંત્રણો મૂકી દેવાની અનંત જ્ઞાનીઓની વાત આપણને છે જ આમે. એટલે ભલે ને દુઃખમાંથી સુખમાં એ ધર્મ કે પુણ્યના જ પ્રતાપે આપણે આવીએ છીએ પણ સુખ મળતાની સાથે જ આપણે ધર્મના અને પુણ્યના આપણે દુશ્મન બની બેઠા છીએ. પણ આ મૂર્ખાઈની ગ્રંથકારશ્રીને ભારે દયા આવે છે અને એટલે જ એવો શ્રી શ્લોકમાં આ વાત લખી છે કે પુણ્ય વિના ભાવાંતરમાં તારું શું થશે એ હું જાણતો નથી. આ જાણતો નથીનો અર્થ એ નથી કે ઓછી ખરેખર જ જાણતા નથી, બધું જ જાણે છે. પણ બાપને દીકરા પર અત્યંત પ્રેમ હોય, દીકરાને આગળ વધારવાની એમને ઘણી હોશે પણ દીકરો બાપની એક પણ સળા ગણકારતો ન હોય અને રખડેલ જીવન જીવતો હોય ત્યારે બાપ દુઃખી થઈને નથી બોલતો કે આવું રખડું જીવન તારા ભાવિને કેવું બનાવશે એની મને ખબર નથી. બસ આ જ સંદર્ભમાં ગણકારશ્રીએ વ્યથિત થઈને આ શબ્દો લખ્યા છે કે પુણ્ય વિના ભવંતરમાં તારું શું થશે એ હું જાણતો નથી. પણ એમના આ વ્યથાસભર શબ્દોથી આપણે ખાસ ચેતી જવાની જરૂર છે. ઠંડીની કલ્પના માત્રથી દૂધનારો જો હિમાલય તરફ જતી વખતે શાલ, સ્વેટર, મફલર, હાથમોજા વગેરેની વ્યવસ્થા અચૂક કરી જ લે છે, ભૂખના દુઃખને સહન ન કરી શકનારું જો બહારગામ જતાં પહેલાં નાસ્તાની વ્યવસ્થા કરી લેવામાં થાપ નથી જ ખાતો, હાર્ટનો દર્દી બહાર નીકળતા પહેલાં સાથે જો દવાની ગોળી રાખવાનું નથી જ ભૂલતો, વરસાદની એલર્જીવાળો અષાઢ શ્રાવણમાં ક્યાંય પણ જાય છે તો સાથે છત્રી અને રેઇનકોટે બંનેને લઈ જવાનું જો નથી જ ભૂલતો, મચ્છરોના ઉપદ્રવથી ભારે કંટાળી ચૂકેલા જો ઝૂંપડપટ્ટીની આસપાસ એકાદ પણ રાત કાઢવાની આવે છે તો મચ્છરદાનીને સાથે લઈ જવાનું અચૂક યાદ રાખે જ છે, તો પછી આપણે તો તમામ પ્રકારના દુઃખોથી અને તમામ પ્રકારની અવગણોથી ત્રસ્ત છીએ.
ઠંડી આપણાથી વેટાતી નથી, ભૂખ આપણાથી સહન નથી થતી, અપમાન આપણું કોઈ કરી જાય આપણને પરવડતું નથી, ઉપેક્ષા આપણી આપણે જીવવા શકતી નથી, ગરમી આપણને હેરાન કરી દે છે, રાગ આપણને ધ્રુજાવી દે છે, દરિદ્રતાની કલ્પના માત્રથી આપણે કંપી જઈએ છીએ, અપેક્ષા ભંગ આપણી સ્વસ્થતાને હરી લે છે, આજ્ઞાભંગ આપણને ખલબલાવી મૂકે છે, અનિદ્રાનું સાતત્ય આપણને પાગલ જેવા કરી મૂકે છે, સ્વજનોની બેવફાઈ આપણને અપઘાતના વિચારોમાં ચડાવી દે છે, ધંધાની નુકસાની આપણને ખલબળાવી મૂકે છે. જો પુણ્યની મૂડી જ નહીં હોય આપણી પાસે ભવંતરમાં જતી વખતે તો એ મૂડી વિના એ તો આ તમામ પ્રકારના દુઃખોને તમામ પ્રકારની અગવડો આપણે લમણે જીકવાની નિશ્ચિત જ છે. ત્યાં છે ટેકાવી શકશું આપણી સ્વસ્થતા, છે જાળવી રાખશું આપણે પ્રસન્નતા. અત્યંત ગંભીરતાથી આ વાસ્તવિકતા પર આપણે વિચાર કરવો જ જોઈશે. જેલમાં જતાં બચવું છે અને ગુનાઓ કરતાં અટકવું જ નથી, પૈસા ચિક્કા જોઈએ છે અને ધંધામાં ધ્યાન આપવું જ નથી, જો આ શક્ય બનતું જ નથી તો દુઃખથી બચતા રહેવું છે અને પાપો કરતાં અટકવું જ નથી, સુખ ભરપૂર જોઈએ છે અને ધર્મમાં ધ્યાન આપવું જ નથી, આ એ શક્ય બનતું નથી. અર્થાત જો જીવનમાં પાપો બે રોકટોક ચાલુ જ છે તો લાખ અનિચ્છા છતાંય દુઃખો લમણે ઝીંકાવાના જ છે, જો જીવનમાં ધર્મ આરાધના છે જ નહીં તો લાખ ઈચ્છા છતાં સુખ આપણાથી વિમુખ થઈ જવાના જ છે. કનિત સ્પષ્ટ છે, પૈસા નથી તો આ જીવનમાં કાંઈ જ નથી, આ બાબતમાં આજે કોઈને શંકા નથી, પણ ગ્રંથકારશ્રીએ કહે છે પુણ્ય નથી તો પરલોકમાં કાંઈ જ નથી. આ વાસ્તવિકતા પર તું તારી શ્રદ્ધા કેન્દ્રિત કરી દે. દુઃખી થવું અને તને જેમ પરવડતું નથી તેમ તને દુઃખી જોવાનું અમને પરવડતું નથી, અને જો વર્તમાનમાં તું પુણ્યની મૂડી એકઠી કરી લેવામાં આળસુ જ બન્યો રહે છે તો તારે દુઃખી થવાના દિવસો આવશે અને અમારે તને દુઃખી જોવાના દિવસો આવશે. કદાચ બે જવાબદાર દીકરો બાપને કંઈ પણ દે કે ભવિષ્યમાં હું ભલે દુઃખી થવાના હોઉં પણ તમારા મને ધંધામાં ધ્યાન આપવાની સલાહ આપવી નહીં, મારે તો આ જુવાનીમાં જલસા જ કરી લેવા છે, તો બાપ બિચારો લાચાર અને દુઃખી થઈ બેસી રહે. તેમ આપણે કદાચ ચકી જઈને અનંત જ્ઞાનીઓને કહી પણ દઈએ કે પુણ્યની મૂડી વિના ભવંતરમાં હું ભલે દુઃખી થવાનો હોઉં પણ તમારે મને ધર્મ કરી લેવાની સલાહ આપવી નહીં, મારે તો આ જીવનમાં મન મૂકીને મજા જ કરી લેવી છે, તો અનંત જ્ઞાનીઓ પણ બીજા શું કરવાના, બીજું શું કરી શકવાના, કેવળ ચિંતવતા રહેશે આપણી ભાવદયા. બિચારો સામે ચડીને આગમાં કૂદી પડ્યો. ના, આટલી હદે તો આપણે નગરોલ ન જ બનીએ. લાલ સિગ્નલ એ જો ડ્રાઈવર માટે ઉપકાર જ હોય છે, ડ્રાઈવરને કદાચ ન ગમતું હોય તો એ બસ એ જ રીતે અનંત જ્ઞાનીઓ આ ચેતવણી આપણા માટે એકાંતે ઉપકારક છે. આપણા મનને કદાચ ન ગમતી હોય તો એ આવો ડ્રાઈવર કદાચ કમને પણ લાલ સિગ્નલ આગળ પોતાની ગાડી ઊભી રાખી જ દે છે, એનું લાલ અને લીલું સિગ્નલ પડ્યા પછી જ ગાડી પૂરપાટ દોડાવે છે, તો એ નુકસાનની સંભાવનાથી બચી જાય છે અને પોતાના ઈચ્છિત સ્થળે પહોંચી જાય છે. તો આપણે અત્યંત પ્રસન્નતાપૂર્વક જ્ઞાનીઓના વચનાનુસાર પાપો આગળ જીવનની ગાડીને અટકાવી દઈએ અને ધર્મ માર્ગે જીવનની ગાડી પૂરપાટ દોડાવતા રહીએ, દુર્ગતિની સંભાવનાથી અચૂક બચી જશું અને એક ધન્ય દિવસે પરમગતિના ઈચ્છિત સ્થળે અવશ્ય પહોંચી જશું. આથી વધીને આપણું બીજે જોઈએ છે પણ શું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.